બનાસકાંઠાથી ભાજપના સાંસદ પરબત પટેલનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સરકારે તો પરબત પટેલના કથિત વાયરલ વિડીયોને ષડયંત્ર ગણાવ્યું છે અને હવે પરબત પટેલના પુત્રએ થરાદ પોલીસ મથકે વિડીયો વાયરલ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલે થરાદ પોલીસ સ્ટેશનમાં કથિત વિડીયોને વાયરલ કરવાની ચીમકી આપનારા અને બ્લેકમેલ કરનારા મુકેશભાઈ રાજપૂત અને મઘાભાઈ અર્જણભાઈ પટેલ વિરુદ્ધ FIR દાખલ કરી છે। હમણાં ઘણા સમયથી આ કથિત વિડીયો વાયરલ થયા એવા મેસેજ ભાઈ મઘાભાઈએ આપ્યા હતા અને એમણે 15 ઓગસ્ટનું જાહેર કરવાનું કીધું હતું। તો ગઈકાલે જે રિલીઝ વિડીયો છે, જે એડિટિંગ કરેલો વિડીયો છે, એ તદ્દન ખોટો વિડીયો છે। એના માટે અમે ગઈકાલે ફરિયાદ કરી છે અને એમાં જે હશે આરોપીઓ એમને કડકમાં કડક સજા થવી જોઈએ એ પોલીસ પાસે વિનંતી છે અને એનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈને રહેશે। આ એમાં મૂળ અમને મારા ભાધર પટેલ પરબત રીતે 25 વર્ષથી રાજકારણમાં છે એટલે અમને બદનામ કરવા અને આમાં પૈસાની પણ માગણી કરવામાં આવેલી હતી। આ ષડયંત્ર છે આપને લાગે? ષડયંત્ર રચેલું શું માનો છો? આ જે વિડીયો છે તદ્દન ખોટો છે? તદ્દન ખોટો છે। જે વિડીયો ગઈકાલે જે એક વાયરલ કરવામાં આવેલો છે તેમાં એડિટિંગ કરી અને તેમના પાસે પૈસાની માગણી કરવામાં આવેલ છે, જે બાબતનો ગુનો IPC કલમ 389, 387, 385, 500, 501, ગ 506(b), 292, 120B તથા IT Act 67 એ મુજબ દાખલ કરવામાં આવેલો છે। અને ગઈકાલે જે વાયરલ જે એડિટિંગ કરેલો વિડીયો વાયરલ કરવામાં આવેલ એ મુકેશભાઈ લખાભાઈ રાજપૂત જેઓને હાલમાં કોરોના કરીને તેઓને ધોરણસર અટક કરવામાં આવનાર છે। હાલમાં જે વિડીયો વાયરલ થયો છે પીલુડા ગ્રુપમાં વાયરલ કરેલાનું જણાય છે અને આ બાબતે બીજી સોશિયલ મીડિયા તેમજ કોલ ડિટેલ્સના આધારે બીજી કઈ કઈ જગ્યાએ વાયરલ થયેલ છે તે સંબંધે તપાસ થનાર છે અને એમાં જે પણ વાયરલ કરનાર હશે અને જેમનું ટેલી મોબાઈલ ઉપર કનેક્શન જણાશે એ તમામ વિરુદ્ધમાં આગળ તપાસ કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે પરબત પટેલનો કથિત ફોટો ભાચર ગામના મઘાભાઈ પટેલ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને 15 ઓગસ્ટના દિવસે 12:39 કલાકે આખો વિડીયો જાહેર કરવાની ધમકી આપી હતી। મહત્વનું છે કે આ વ્યક્તિએ વિડીયોમાં કયા નેતાનું નામ સંડોવાયેલું છે તેનું નામ તેણે જાહેર નહોતું કર્યું, પરંતુ વિડીયો જાહેર કરવાની વાત કરનારા મઘાભાઈ પટેલે કહ્યું કે 15 ઓગસ્ટના દિવસે ખબર પડી જશે। વિડીયોની વાત કરવામાં આવે તો કથિત વિડીયોમાં પરબતભાઈ પટેલ યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળે છે, પણ અન્ય વ્યક્તિ કોણ છે તે સ્પષ્ટ નથી। હાલ તો આ પૂરા મામલાને લઈને રાજકારણ ગરમાયેલું છે અને વિડીયો વાયરલ કરનારા વિરુદ્ધ FIR દાખલ થઈ ચૂકી છે। બનાસકાંઠાથી ધનેશ પરમારનો અહેવાલ, ગુજરાત તક।